डिसाड़ी 12 वर्षीय अमुक बधिर सगीरा साथ दुष्कर्म आचरी करायेली निर्मम हत्या उत्तर गुजरात में घेरा प्रत्याघात पड़ा है। जेना पगले आरोपी ने फांसी की सजा आपवामां आवे तेवो एक सूर उठी रह्यो छे। त्यारे सगीराना शिक्षिका कंचनबेन पंड्या और पालनपुर मुक बधिर मंडल द्वारा नायब जिला पुलिस वडा ने आवेदन पत्र पाठवामां आव्यो हतो। ઓકે, શું ઘટના છે, શું રજૂઆત છે તમારી? જે ડીસાની અંદર જે ઘટના બની હનીમાળીની, એ મારી સ્ટુડન્ટ હતી, 3 વર્ષથી માંડીને તો એ જ્યાં સુધી એનું ડેથ થયું ત્યાં સુધી એ મારી સાથે ભણતી હતી, બોલી શકતી નહોતી, સાંભળી શકતી નહોતી, એનો ગેરલાભ એના આ ફઈના દીકરાએ એનો ગેરલાભ ઉઠાવ્યો છે અને એ છોકરીને મારી નાખી અને એનું ગળું જે કાપી નાખ્યું એ સાંભળી અને હું તો ઠીક છે પણ મારા બધા મુક બધીર મંડળ સમાજના જે છોકરાઓ છે એ બધાને ખૂબ જ આઘાત લાગ્યો છે। અમારી બધાને એક જ વિનંતી સરકાર પાસે છે કે આ છોકરી તો દિવ્યાંગ હતી, જે સાંભળતી નથી, બોલતી નથી, એની સાથે આવું થયું, ત્યારે સાંભળતી છોકરીઓ જોડે થાય છે તો પણ બી કેમ પગલાં લેતા નથી? તો મારે સરકારને એક જ વિનંતી છે કે ગમે તે થાય આ છોકરીને ન્યાય મળે, જલ્દી ફાસ્ટ ટ્રેકની અંદર આનો કેસ ચાલે। અને છોકરી તો એકદમ નાબાલિક હતી, 10-11 વર્ષની, એની સાથે બહુ જ ખરાબ ઘટના બની છે, તો એ છોકરીને મૃત આત્માને શાંતિ મળે ત્યારે તમે બધા વિચારશો કે હવે એને સાચી શ્રદ્ધાંજલિ હવે એને મળી છે। એટલે અમારી એક જ ગુજરાત સરકારને અને ભારત સરકારની અમારી એક જ વિનંતી છે કે આ છોકરીની જે હત્યા થઈ છે એ બધાને ખબર પડવી જોઈએ અને બધાએ ન્યાય માટે એક ઝુંબેશ ઉપાડે કે આ છોકરીને ન્યાય મળવો જોઈએ, મળવો જોઈએ અને મળવો જોઈએ। છોકરાને જેલ નહીં, છોકરાને જાહેરમાં, હું તો મારી વિનંતી છે કે ફાંસીએ લટકાવો એને, તો સમાજની અંદર એક ઉદાહરણ બને કે આવું ઘટના કે આવું કૃત્ય કોઈ બીજા કરી ના શકે એમ।